નમસ્તે બાળ મિત્રો કેમ છો બધા ચાલો આજે આપણે ધોરણ ચાર કુહુ સ્વથી પાઠ પાંચ પૂરીશું પાઠ પાંચ પવન ખીજાય તો ગોળ ઝપાટ ઝાપટો ચાલો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીં પ્રિન્ટ નથી છપાય બરાબર ચાલો મિન્ટુ રીસાય ત્યારે શું બોલતો હશે નહીં પરંતુ શું કરતો હશે મીન્ટુ રીસાય ત્યારે પોતાની જ પૂંઠ ઉપર બચકું ભરે અને મોટો ભેંકડો તાણે પ્રશ્ન બે શેરડીનો રસ કેવી રીતે નીકળે સૌ પ્રથમ શેરડીનો સાઠો લેવામાં આવે તેને ચીચોડામાં નાખવામાં આવે કારીગર સાંઠાને ચીચોડામાં મૂકતો જાય અને રસ નીકળતો જાય એવું પાંચ થી છ વાર કરવામાં આવે બધો રસ નીકળી જાય ત્યારબાદ તેને ગાળી લેવામાં આવે આ રીતે શેરડીનો રસ બનાવવામાં આવે તમે બધાએ પણ જોયું છે ને બેટા હમ ચાલો આગળ જોઈશું બેટા મીંટુ તો ગોળ બનાવતા શીખી ગયો ચાલો હવે તમે લખો કે ગોળ કેવી રીતે બને ચાલો બેટા જોઈશું આગળ કે શેરડીના રસમાંથી ગોળ બને છે કઈ રીતે તો સૌપ્રથમ શેરડીના સાંઠાને ચીચુડામાં નાખવામાં આવે છે ત્યારબાદ શેરડીમાંથી રસ નીકળે છે મોટા વડે રસને હલાવવામાં આવે થાય તો કાઢી નાખવામાં આવે અને રસને ઉકાળવામાં આવે ઘટ થાય ત્યાં સુધી ઉકાળવામાં આવે છે ત્યારબાદ તેને ઠંડો પાડવામાં આવે આ રીતે શેરડીમાંથી ગોળ બને છે બરાબર ચાલો બેટા આગળ જોઈશું હવે ચાલો પ્રશ્ન નંબર બે નીચેના શબ્દો સાથે કયું વાક્ય બંધ બેસતું આવે છે તેની સામે ટેક કરો પૂંઠ તો આ વાક્ય બંધ બેસતું છે મીઠું પૂંઠ પર ભરે અંકોડા અંકોડા હોય છે તો આપણે અહીં ટેક કરીશું ત્યારબાદ વાડ શેરડીનો ઊંચો ઊંચો વાડ લહેરાતો હતો ચીચોડો શેરડી પીલવાનો ચીચોડો જબરદસ્ત પ્રશ્ન નંબર ત્રણ ખોટો શબ્દ છેકી વાક્યને સાચું બનાવો શેરડી પીલ પીલવાનો ચીચુડો અને ચીકુડો ચીકુડું ચેકી ગાળીશું ચીચુડો ચીચડુક બોલે ભાવતી વસ્તુ સામે હોય તો જીભ લપ લપ થાય લપ લપ ચેકીશું ગોળના ગોળના થપ્પા થાય ઢગલા ચેકીશું ગોળ તો મધ મધ હોય મગમગ તો ચેકીશું રસ નીકળ્યા પછી શેરડીના ડૂચા કૂંચા એક બાજુ ઠલવાય શેરડીના કુચા પર એમાંથી શું શું બને તો દૂધ તો દૂધમાંથી છાશ માખણ ઘી દહીં વગેરે બને લોટ તો લોટમાંથી રોટલી પરોઠા નાન ભાખરી થોડી વગેરે બને બરાબર ત્યારબાદ લાકડું તો લાકડું માંથી શું બને તો લાકડામાંથી ખુરશી ટેબલ પાટલી અને પેન્સિલ બને ત્યારબાદ આગળ જોઈશું કે ચોખા વસ્તુ છે ચોખા એમાંથી ભાત બને પુલાવ બને ખીચડી બને બરોબર અલગ અલગ ત્યારબાદ મગ મગમાંથી ચોખામાંથી પૌવા પણ બને છે મમરા પણ બને છે ત્યારબાદ મગ મગના દાળ વડા બને છે મગનું શાક બનાવી શકો તમે ખાટી દાળ પણ બને છે ચાલો મિત્રો આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર પાંચ કસમાં આપેલ રૂટી પ્રયોગ ને યોગ્ય વિધાન સામે લખો જો બેટા અહીં એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર અહીં તમને પાંચ વાક્યો આપ્યા છે એ પ્રમાણે આપણે લખીશું કે ઘણા દિવસે મમ્મીને મળ્યો એટલે ખૂબ ખુશ થઈ ગયો એનો મતલબ થાય ખૂબ ખુશ થવું કે રાજીના થઈ ચાલો જોઈને ખાવાની ખૂબ ઈચ્છા થઈ ગઈ તો કે પાણી છૂટવું વિવાન આ છાબડીમાં ના બધા કેળા તું ખાઈ ગયો તો ઝાપટી જવું તું ખાઈ ગયો એટલે કે ઝાપટી જવું ચાલો આગળ જોઈશું બેટા રાણીની વાવ જોવા મારું મન ઉતાવળું થઈ ગયું તો કે તલ પાપડ થઈ જો દિયા મારી સામે બોલીસ તો પછી ન થવાનું થશે એટલે કે જોવા જેવી થશે ચાલો પ્રશ્ન નંબર છ જોઈશું બધા નીચેના પાત્રો શબ્દો પોતપોતાની ખાસિયત અનુસાર કંઈક કહે છે એવા સંવાદ લખો તો પહેલું છે કે ઝાડ તો એના પ્રમાણે અહીં બે વાક્યો આપે છે કે આવો મારા છાંયડે બેસો આ પવન મને હચમચાવી નાખે છે મિન્ટુ તો એના પ્રમાણે લખીશું બેટા આપણે એનો કે હે બાપા આ બને હા મમ્મી હું અહીં બાપા સાથે રહીશ બરાબર મેં પાઠમાંથી જોઈને લખ્યું છે મનછીબેન મંગ કોળી તો કે બે દિવસમાં તો ગોળનો આખો રવો ઝાપટી ગયો તોય ધરાતો નથી બાપા મારા મિન્ટુડાને ગોળ ખૂબ ભાવે છે ચાલો હવે આગળ જોઈશું બેટા પવન વાવાઝોડામાં ખૂબ જ પવન ફૂંકાય છે પવન ચક્કી જ ફરે છે ચોથું દીવો નીલેશ રોજ મંદિરમાં એક દીવો કરે છે કેટલાક મંદિરોમાં અખંડ દીવો જોવા મળે છે ગોળ ગોળ શેરડીમાંથી બને છે ગોળના નાના મોટા રવા હોય છે ચાલો પ્રશ્ન નંબર સાત કૌશમાં આપેલા વાક્યોને આધારે પવન ક્યારે ગમે અને ક્યારે ન ગમે એ વર્ગીકરણ કરો તો પવન લૂ ફૂંકાય ત્યારે ન ગમે બરાબર શિયાળામાં પવન ન ગમે ગરમી લાગે ત્યારે પવન ગમે તો આપણે એને અહીં લખીશું દીવો કરીએ ત્યારે પવન ન ગમે તો અહીં લખીશું ઉત્રાણ વખતે પવન ગમે તો ગમે માં લખીશું પરસેવો થાય ત્યારે પવન ગમે તો અહીં લખીશું નળિયા ખખડે ત્યારે પવન ન ગમે તો ન ગમે માં લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ જોઈશું બેટા વાક્ય સાચું હોય તો સચ્ચાજી ભાઈ સચ્ચાજી અને ખોટું હોય તો ખોટાજી ભાઈ ખોટાજી લખો પહેલું વાક્ય છે કે મિન્ટુભાઈ તો સાવ ભોળા એમને કદી રીસ ન ચડે ખોટાજી ભાઈ ખોટાજી મિન્ટુભાઈ ખીજાયા અને એમની પૂંઠે જ બચકું ભર્યું સચ્ચાજી ભાઈ સચ્ચાજી ચીચોડામાં સાંઠો મૂકતા જ ચીચોડો ચબડાક ચબડાક ગાવા લાગ્યો ખોટાજી ભાઈ ખોટાજી મીન્ટુને તો ગોળ સહેજે ન ભાવે ખોટાજી ભાઈ ખોટાજી ચાલો હવે આપણે આગળ જોઈશું બેટા ગોળ તો શેરડીમાંથી જ બને સચ્ચાજી ભાઈ સચ્ચાજી શેરડીના કૂચા બળતણ તરીકે ઉપયોગમાં લેવાય સચ્ચાજી ભાઈ સચ્ચાજી હવે પ્રશ્ન ઊંધા છે તો આ વાક્ય છે પહેલું તો કે પવન મને ખૂબ ગમે છે આ ઊંધું વાક્ય છે એને સીધી રીતે લખ્યું છે કાચમાં તમે આમ ચોપડી પકડી રાખો તો તમને તેના સીધો વાક્યો જોવા મળશે અથવા મોબાઈલના ફ્રન્ટ કેમેરામાં પણ તમને એના સીધા વાક્યો જોવા મળી જશે બેટા ચાલો હવે આગળ સુસવાડા સુરતો પવન વધુ પવન એટલે મને વરસાદમાં ભીંજાવવું ખૂબ ગમે વાદળો આકાશમાં ઉડે ચાલો પ્રશ્ન નંબર દસ બોલો હું કોણ ચાલો હવે એને જોઈશું આપણે આગળ બે ભાઈ ભેગા થાય ઘરની ચોકી કરતા જાય છૂટા પડે જો બે ભાઈ ચોર ના આવે તો જ નવાય તો છે છે બાઈ રાણી કહેવાય ખોલી દો તો અજવાળું ને વાસી દો તો અંધારું બારી આકાશે મારો વસવાટ નીચે આવું સળસડા થોડા ટીપે ફરફર ફર વધુ આવું તો મુસળધાર તો અહીં આવશે વરસાદ ક્યાંથી આવે દેખાય નહીં ક્યાં જશે આગળ જોઈશું બેટા પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલ કોષ્ટકમાં એકમમાં આવતા કેટલાક શબ્દો છુપાયેલા છે તેમાંથી કોઈ પણ પાંચ શબ્દો પરથી વાક્યો બનાવો તો જુઓ અહીં કેટલાક શબ્દો છુપાયેલા છે એમાં આપણે એકમમાં આવતા શબ્દો છે પહેલો છે ચિચુડો તો અહીં લખ્યું છે ચીચુડો મજૂર અરે શેરડી તો અહીં શેરડી ગોળ ગોળ પૂંઠ અને પૂઠ મેં અહીં આ રીતે આટલા શબ્દો શોધીને લખ્યા છે બરોબર ચાલો બેટા હવે આપણે એના વાક્યો બનાવીશું પહેલું છે ચીચોડો તો હવે બાપાએ વીજળીની સ્વિચ દબાવીને ચીચોડો ગાવા લાગ્યો ત્યારબાદ આગળ શેરડી વઢાય અને ઢગલા થાય ત્યારબાદ આગળ સાંજ પડતા પડતા તો ગોળ તૈયાર નંબર ચાર કેટલાક મજૂર શેરડીના કૂચા ટોપલામાં ભરી તડકે નાખતા જાય પાંચ મિન્ટુ પોતાની જ પૂંઠ પર બચકું ભરે ત્યારબાદ આગળ જોઈશું બેટા પ્રશ્નો નંબર બાર નીચેના પ્રશ્નોના જવાબ આપો અટકચાળો પવન કવિતાનું નામ તમારે આપવાનું હોય તો તમે શું આપો તો હું એનું નામ આપું મસ્તીખોર પવન અટકચાળો પવન એટલે શું તો કે અટકચાળો પવન એટલે ગમે ત્યારે ફૂંકાય ઝાડોને ડોલાવી મૂકે ઘરના બારણાને ખખડાવી નાકે દીવાને ઓલવી નાખે એવો પવન એટલે કે અટકચાળો પવન ચાલો બેટા આપણે આગળ જોઈશું જો તમે પવન થાવ તો શું કરો જો હું પવન થાવ તો ધીમે ધીમે ફૂંકાવ ફૂંકાવ અને ઉનાળાની ગરમીમાં જ હું કોઈને હેરાન કરું નહીં બરાબર ચાલો હવે આગળ જોઈશું બેટા પ્રશ્ન નંબર તેર વાર્તા પૂર્ણ કરો એક હતા પવનભાઈ એ તો રોજ રાતે વિશાલ ઘેર આવે બારણો ખખડાવે તો આપણે આગળ જોઈશું વાર્તાને પૂર્ણ કરીશું કે રાત પડે ને સુસુ કરતા આવે વિસલ ભાઈને ઊંઘવા પણ ન દે તેમના ઘરની સાંકળને પણ ખખડાવે જાડોને ડોલાવી મૂકે નળિયા પણ ખખડાવે નાનકડા વિસલ ભાઈના દીવાને પણ ઓલવી નાખે અને ઘરમાં અંધારું કરી મૂકે આવા હતા આપણા પવનભાઈ ચાલો આગળ જોઈશું બેટા પ્રશ્ન નંબર ચૌદ આપેલ વિવિધ અવાજોને યોગ્ય શબ્દ સાથે જોડો પહેલું છે પવન પ્રશ્ન નંબર આપેલ વિવિધ અવાજોને યોગ્ય શબ્દ સાથે જોડો પવન તો કેવી રીતે વાય સર સાંકળ ટક પાણી ટપટપ દીવો થરથર ઘંટડી ટીન ટીન ચાલો પ્રશ્ન નંબર પંદર જોઈશું બેટા કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો ગાયનું દૂધ પીવા માટે ખૂબ સારું તો કૌશમાં આપેલો શબ્દ છે ગાયો તો ગાયોનું દૂધ પીવા માટે ખૂબ સારું મેં એક ચકલી પાડી છે ચકલીઓ તો આપણે લખીશું મેં ચકલીઓ પાડી છે છોકરી રૂમમાં રડતી હતી છોકરીઓ છોકરીઓ રૂમમાં રડતી હતી ત્યારબાદ આગળ જોઈશું બેટા ચાર તન્મભાઈ અમારા પ્રિય શિક્ષક છે શિક્ષકો તો અમારા પ્રિય શિક્ષકોમાંના એક શિક્ષક છે કુબામાં કચરાનો ઢગલો શોધ્યો ન જડે ઢગલા કુબામાં કચરાના ઢગલા શોધે ન જડે બરાબર તો બાળ મિત્રો તમને મારી વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે સ્વાધન પોથીના મારી વિડીયોને લેટ્સ ઇઝી સ્ટડીને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અને બે લાઇકોનને ઓલ પર સેટ કરી દેજો જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે ત્યાં સુધી આવજો બાળ મિત્રો